आज આપણે केएसपी એટલે કે દ્રવ્યતા ગુણાકાર એની આપણે ચર્ચા કરવી છે। એના પહેલા ક્ષારોની દ્રવ્યતા જે છે એના અંગેની આપણે સમજૂતી જે છે રજૂ કરવી છે। તો તમે જાણો છો કે ભાઈ બધાય પદાર્થની દ્રવ્યતા સમાન ન હોય, કેટલાક પદાર્થ એવા હોય કે જે ઘણા બધા દ્રવ્યતા એટલે કે ઘણી બધી દ્રવ્યતા ધરાવે અથવા તો ઘણા બધા પ્રમાણમાં દ્રવ્ય કરી શકાય, જ્યારે કેટલાક પદાર્થ એવા છે કે જેની દ્રવ્યતા ખૂબ ઓછી હોય। તો આયનીય ઘન પદાર્થો એ સામાન્ય રીતે દ્રવ્યતાની અંદર ઘણા બધા ડિફરન્સ સાથે દ્રવ્યતા ધરાવતા હોય। અમુકની દ્રવ્યતા જે છે એ તમને ખૂબ વધારે જોવા મળે તો અમુકની દ્રવ્યતા તમને ખૂબ ઓછી જોવા મળે। એટલે આપણે શબ્દ વાપરો છે કે ઘણા ઊંચા અંશે એનું મૂલ્ય જે છે એટલે કે દ્રવ્યતાનું મૂલ્ય જે છે એ બદલાતું હોય। કેટલાક આયનીય પદાર્થો એવા છે કે જે વાતાવરણમાંના ભેજને પણ શોષી અને પોતે દ્રવિત થાય, એટલે કે ટૂંકમાં પોતે જે છે એ સારા એવા પ્રમાણમાં દ્રવ્ય બને। પણ અમુક પદાર્થ એવા છે કે જે પોતે જરા પણ દ્રવ્યતા ધરાવતા નથી, લગભગ અદ્રવ્ય શબ્દના માટે વાપરવો હોય તો આપણે વાપરી શકીએ, એટલે અતિ અલ્પ માત્રામાં દ્રવ્યતા ધરાવતા હોય। દાખલા તરીકે લિથિયમ ફ્લોરાઇડ તેમજ કેડમિયમ સલ્ફાઇડ, તો આ એવા પદાર્થોના ઉદાહરણ થયા। આ લિથિયમ ફ્લોરાઇડ છે, કેડમિયમ સલ્ફાઇડ જે છે એની દ્રવ્યતા પ્રમાણમાં ખૂબ જ ઓછી છે। સામાન્યતઃ આવા ઘટકને આપણે શું બોલી શકીએ, દ્રવ્ય ઘટક એવો શબ્દ બોલી શકીએ। હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ કોઈ પણ ઘટકની દ્રવ્યતાનો આધાર શેના ઉપર, આ જે કોઈ પણ ઘટક છે એ દ્રવ્યતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો એનો એક સિમ્પલ જવાબ છે કે ભાઈ કોઈ પણ ઘટકની દ્રવ્યતાનો આધાર એના બે પરિબળ ઉપર રહેલો છે। એક તો સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી એટલે કે લેટિસ એન્થાલ્પી, અને બીજો જે છે એ છે જલી યોજન ઉર્જા। અણુઓને એકબીજા સાથે જકડી રાખે એટલે આયનીય સંયોજનો માટે આપણે લેટિસ એન્થાલ્પી એટલે લેટાઇસ એન્થાલ્પી જે છે એ આવે। જ્યારે એ પાણીમાં અથવા તો અન્ય કોઈ પણ દ્રાવકમાં જ્યારે એને ઓગાળવામાં આવે ત્યારે એની દ્રાવક યોજન એન્થાલ્પી એવો શબ્દને આપણે કહીએ। બરોબર વિચારજો, સ્ફટિકને જકડી રાખે એના માટે લેટિસ એન્થાલ્પી કીધી અને તોડીને દ્રાવ્ય કરવા માટે જલીયોજન એન્થાલ્પી કીધી। તો કોઈ પણ ઘટક દ્રાવ્ય થવા માટે એક બહુ સિમ્પલ વસ્તુ હોવી જોઈએ કે એની જલીયોજન ઉર્જા જે છે ને હંમેશા સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કરતા વધી જવી જોઈએ। જો દ્રાવક યોજન ઉર્જા જે છે એટલે કે એન્થાલ્પી જે છે એ પ્રમાણમાં વધારે હોય તો એવા સંજોગોમાં કોઈ પણ ઘટક છે એની દ્રવ્યતા કેવી હોય, વધારે હોય। એટલે આ બધો આધાર જે છે એ આ બે પરિબળ ઉપર રહેલો છે। સામાન્ય રીતે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે, એનો મતલબ એમ થાય કે દ્રાવક યોજન એન્થાલ્પી જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે હંમેશા ઉર્જા ઉત્પન્ન કરશે। આવા સંજોગોમાં એની એન્થાલ્પીનું મૂલ્ય તમને કેવું જોવા મળશે, ઋણ જોવા મળે। જે આ દ્રાવક યોજન એન્થાલ્પીનો તમામ આધાર જે છે એ દ્રાવકના સ્વભાવ એટલે દ્રાવકની લાક્ષણિકતા જે છે એના ઉપર રહેલો છે। જેમ કે સામાન્ય સંજોગોમાં અધ્રુવીય દ્રાવક હોય તો એની દ્રાવક યોજન એન્થાલ્પી ખૂબ ઓછી હોય, તો એનો અર્થ એવો થયો કે અધ્રુવીય દ્રાવક આયનીય ઘટકોને ઓછી માત્રામાં દ્રવ્ય કરશે। જ્યારે તમે જાણો છો કે ધ્રુવીય દ્રાવક હોય તો એની જલીયોજન એન્થાલ્પી પ્રમાણમાં ખૂબ વધારે હોય, આવા સંજોગોમાં એની અંદર જે તે ઘટક વધારે પ્રમાણમાં દ્રવ્ય થાય। તો અહીંયા જે કંઈ પણ દ્રાવક યોજન એન્થાલ્પી છે એનો આધાર કેના ઉપર થયો, તો કે ભાઈ જે કંઈ પણ દ્રાવક છે એના ઉપર એનો આધાર રહેલો છે, ખાસ કરીને એની લાક્ષણિકતા। આ ઉપરાંત આપણે એ પણ ખબર છે કે ભાઈ જ્યાં સુધી સ્ફટિક એન્થાલ્પી કરતા એટલે લેટિસ એન્થાલ્પી છે એના કરતા જલીયોજન ઉર્જા વધી ન જાય એટલે કે એની ઉપરવટ ન જાય ત્યાં સુધી કોઈ પણ ઘટક જે છે દ્રાવ્ય થવાનો નથી। એટલે દ્રાવ્ય થવા માટેની આ જરૂરી શરત જ સમજી લ્યો કે એન્થાલ્પી જે છે કઈ એન્થાલ્પી, તો કે ભાઈ દ્રાવક યોજન એન્થાલ્પી કોના કરતા, તો કે ભાઈ લેટિસ એન્થાલ્પી કરતા વધી જવી જોઈએ એટલે કે એની ઉપરવટ થઈ જવી જોઈએ। એવા સંજોગોમાં એ ઘટક દ્રવ્ય થાય, દાખલા તરીકે NaCl પાણીમાં દ્રવ્ય થાય છે એનો મતલબ એમ થયો
કે NaCl ની લેટેસ્ટ એન્થાલ્પી જે છે એના કરતા એની જલીયોજન ઊર્જા પ્રમાણમાં કેવી હોવી જોઈએ વધારે તો જ દ્રવ્ય થાય જ્યારે આપણે એમ કીધું કે ભાઈ લિથિયમ ફ્લોરાઇડ છે એમાં એ વસ્તુ શક્ય બનતી નથી એનું કારણ છે કે લિથિયમ ફ્લોરાઇડ જે છે એની લેટેસ્ટ એન્થાલ્પી જે છે એના કરતા જલીયોજન ઊર્જા ઉપર વધી શકતી નથી એટલા માટે થઈ અને આ વસ્તુ તમને સમજાવેલી છે હવે દરેક ક્ષારમાં લેટેસ્ટ એન્થાલ્પીનું મૂલ્ય પણ અલગ હોય એની જલીયોજન ઊર્જા પણ અલગ હોય તો એવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે દરેક ક્ષાર પોતાની લાક્ષણિકતા અનુસાર નિયત તાપમાન આ શબ્દ બરાબર મહત્વનો કેમ કે દ્રાવ્યતાનો આધાર તાપમાન ઉપર પણ રહેલો છે બરાબર તો નિયત તાપમાને એની દ્રાવ્યતા કંઈક ને કંઈક તમને જોવા મળે એના આધારે આપણે દ્રાવ્યતાના આધારે કેના આધારે ભાઈ દ્રાવ્યતાના આધારે આપણે ક્ષારના ત્રણ પ્રકાર પાડી શકીએ કેટલા પ્રકાર પાડી શકીએ ત્રણ આ ત્રણ પ્રકાર જે છે આ રીતે આપણે વર્ણવીએ છીએ એટલે ત્રણ વિભાગમાં આપણે વિભાજીત કરી શકીએ પહેલો વિભાગ આપણે શબ્દ બોલ્યા દ્રાવ્ય કેવો શબ્દ બોલ્યા દ્રાવ્ય ભાઈ અહીંયા એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે આ જે કઈ પણ દ્રાવ્યતા છે ને એ એના સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા છે આ ખાસ નોંધ લેવા જેવી છે ટેક્સ્ટબુકમાં એ બાબતની ચોખવટ નથી પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કેના આધારે વાત કરીએ છીએ તો કે ભાઈ જે તે ઘટકનું તમારે સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું સંતૃપ્ત એટલે હવે એની અંદર જે તે દ્રાવકની અંદર વધુ માત્રામાં જે તે પદાર્થ ઓગાળી ન શકાય એને કેવું દ્રાવણ કહીએ છીએ આપણે સંતૃપ્ત એ સંતૃપ્ત થઈ ગયા પછીની વાત આલે છે બરાબર તો જે તે સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા 0.1 મોલર થી વધારે હોય 0.1 મોલર થી દ્રાવ્યતા કેવી હોય વધારે એવા જે કોઈ પણ ઘટકોના દ્રાવણ બને એ બધાને દ્રાવ્ય ઘટકો કહેવાના કેવા કહેવાના ભાઈ દ્રાવ્ય ઓછો દ્રાવ્ય કોને કહેવાય તો કે જેની સાંદ્રતા સંતૃપ્ત દ્રાવણની વધારે છે 0.01 થી 0.1 ની વચ્ચે હોય એટલે 0.1 થી ઓછી જ્યારે 0.01 થી વધારે એનો અર્થ એવો થયો કે જેની દ્રાવ્યતા 0.01 મોલર થી પ્રમાણમાં ઓછી હોય બરાબર શબ્દ સમજી લેજો જેની દ્રાવ્યતા 0.01 મોલર થી કેવી હોય ઓછી એવા જે કંઈ પણ ઘટકો જે છે એને આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર કહીએ છીએ અહીં આપણે અલ્પ દ્રાવ્ય ક્ષારની વાત કરવા જઈએ રહ્યા છીએ દાખલા તરીકે HCl છે BaCl2 છે BsO4 છે તો BsO4 HCl તો HCl છે BsO4 છે એવા જે કંઈ પણ ઘટકો જે છે એ પ્રમાણમાં અલ્પ દ્રાવ્ય ક્ષાર છે કે જેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય ઓછી એટલે એના સંતૃપ્ત દ્રાવણ બનાવો છતાં પણ એની દ્રાવ્યતા 0.01 મોલર કરતા પણ ઓછી હોય એને આપણે બોલીએ છીએ અલ્પ દ્રાવ્ય ક્ષાર તો આવી રીતે આ અલ્પ દ્રાવ્ય ક્ષાર શું છે એની આપણે અહીંયા સમજૂતી મેળવી ટૂંકમાં દ્રાવ્યતાના આધારે આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર નક્કી કર્યા કે જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી હોય પણ એના સંતૃપ્ત દ્રાવણમાં આ વસ્તુ ભૂલાય નહીં એટલે મેક્સિમમ આપણે ઓગળ દે ત્યારની વાત આલે છે એમ છતાં પણ એની સાંદ્રતા જે છે એટલે કે દ્રાવ્યતા 0.01 મોલર થી ક્યારેય વધે નહીં તો એને આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર કહી શકીએ હવે એના સંતુલન અચળાંક જે છે એની આપણે વિગત ચર્ચા કરવી છે તો અલ્પ દ્રાવ્ય ક્ષાર એનો દ્રાવ્યતા ગુણાકાર એની આપણે વિગત ચર્ચા કરીએ અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અલ્પ દ્રાવ્ય ક્ષાર અલ્પ દ્રાવ્ય ક્ષારનો અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક જેને આપણે ટૂંકમાં KSP કહીએ છીએ એની આપણે તારવણી કરવી છે આવો આપણે પ્રશ્ન આપણે બનાવીશું બેરિયમ સલ્ફેટ નું ઉદાહરણ લઈ ગમે નું ઉદાહરણ લઈ શકાય મિત્રો બરાબર દાખલા તરીકે BaSO
फोर जे अल्प द्रव्य क्षार छे। एक वस्तु खास ध्यान में रखो मित्रों, BSO4 25 सेल्सियस तापमान है, मतलब कि नियत तापमान यहां बहुत जरूरी है कि भाई 25 सेल्सियस तापमान है BSO4 अपने पानी में ओगळवाना चालू करो तो એની જે કંઈ પણ દ્રાવ્યતા છે 25 સેલ્સિયસ તાપમાને એની મહત્તમમાં મહત્તમ ગમે એટલો તમે એમ કહો 1 ચમચી 2 ચમચી 3 ચમચી 4 ચમચી ગમે એટલો નાખો છતાં પણ એની દ્રાવ્યતા જે છે એ ક્યારેય 0.01 થી ક્યારેય વધશે નહીં, સમજી લેજો। તો જેને આપણે અલ્પ દ્રાવ્ય ક્ષાર કહી શકીએ, બાકી અલ્પ દ્રાવ્ય ક્ષાર કહી શકીએ નહીં, એટલે ના સંતૃપ્ત દ્રાવણ બનાવી નાખ્યું। હવે તમે જાણો છો પ્રમાણ કે ભાઈ BSO4 કે જે અલ્પ દ્રવ્ય ક્ષાર છે તે તેનું સંતૃપ્ત દ્રાવણ લેવામાં આવે તો આ દ્રાવણમાં અદ્રવ્ય BSO4 કે જે ઘન સ્વરૂપે હશે અને द्रव्य BaSO4 के जे Ba+2 एक्वायस अने SO4-2 एक्वायस स्वरूपे होय। बराबर समझो मित्रों, बेरियम सल्फेट एने आपणे पाणीमां ओगळ्यो छे, हवे पाणीमां ओगळ्यो एटले थयो शुं तो के भाई BaSO4 नियत मात्रामां जेटली मात्रामां ओगळवानो छे एटली मात्रामां ई ओगळी गयो। ઓગળી જશે ને અહીંયા બે સ્વરૂપ હશે, એક અદ્રાવ્ય કે જે ઓગળ્યો નથી એ અને જે દ્રાવ્ય થયો છે એ એ બે વચ્ચે સંતુલન સ્થપાશે, એટલે આ અદ્રાવ્ય અને દ્રાવ્ય એટલે કે આવા સ્વરૂપમાં રહેલા ઘટક વચ્ચે શું સ્થપાય, સંતુલન। તો આ સંતુલનને આપણે આમ લખી શકીએ BaSO4 સોલિડ Ba+2 એક્વાયસ અને SO4-2 એક્વાયસ। તો મિત્રો આના માટે સંતુલન અચળાંક જે છે એ આવી રીતે લખી શકીએ કે ભાઈ Ba+2 ની સાંદ્રતા SO4-2 ની સાંદ્રતા છેદમાં BaSO4 ની સાંદ્રતા। હવે મિત્રો તમે જાણો જ છો કે ભાઈ અહીંયા બેરિયમ સલ્ફેટ જે છે એ ઘન અવસ્થામાં જે હોય એની સાંદ્રતા અચળ રહેશે, કેમ કે એક તો અલ્પ દ્રાવ્ય ક્ષાર છે એટલે બહુ અલ્પ માત્રામાં દ્રાવ્ય થશે, દ્રાવ્યતા છે। બીજી એક વાત કે અલ્પ દ્રાવ્ય ક્ષાર જેટલો પણ દ્રાવ્ય થાય એનો સંપૂર્ણ અયનીકરણ થાય, જેટલો પણ થાય એટલો, બરાબર, પૂરેપૂરો નથી કહેતા પણ જે દ્રાવ્ય થયો છે એની વાત છે, એટલે બાકીનો તો અદ્રવ્ય જ રહેવાનો છે, ધ્યાન રાખજો, બરાબર। તો એવા સંજોગોમાં Ba+2 અને SO4-2 એ એક્વાયસ સ્વરૂપમાં અને બેરિયમ સલ્ફેટ જે છે ઘન સ્વરૂપમાં, તો આ બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ જેને આપણે KSP કહી દઈએ, આ બંનેનો ગુણાકાર તો KSP બરાબર Ba+2 અને SO4-2। તો જોજી અહીં આપણે આ અલ્પ દ્રાવ્ય ક્ષાર જે હતો એના બંને આયનોનો શું છે આ ગુણાકાર છે કે નહીં, એટલે આપણે શબ્દ બોલ્યા કે અલ્પ દ્રાવ્ય ક્ષાર એના જે કંઈ પણ દ્રાવ્ય થયેલા ઘટકો જે છે એની સાંદ્રતાનો ગુણાકાર છે, જે આપણે ક્યાં સ્વરૂપે બતાવેલો છે અચળાંક સ્વરૂપે બતાવેલો છે, માટે એને આપણે શબ્દ બોલ્યા અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર, જેને આપણે KSP કીધું, કોન્સ્ટન્ટ ઓફ સોલ્યુબિલિટી પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે ગુણાકાર, સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા અને કોન્સ્ટન્ટ એટલે તમે જાણો છો એ પ્રમાણે અચળાંક એટલે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક, જેને ટૂંકમાં KSP વડે દર્શાવવામાં આવે છે। તો આના માટે આ KSP નું સૂત્ર થયું। હવે સમજો કે ભાઈ આ BaSO4 એની દ્રવ્યતા વિચારી લઈએ, આપણે માની લો કે આ બેરિયમ સલ્ફેટ છે એ માની લ્યો કે S મોલર જેટલો દ્રાવ્ય થાય છે, એટલે એની દ્રાવ્યતા S મોલર જેટલી છે, ધારો કે S મોલર જેટલો BaSO4 દ્રાવ્ય થાય છે અથવા BaSO4 જેટલો દ્રાવ્ય થાય એ દ્રાવણની મોલારિટી કેટલી છે S, આ S મોલર, S ફોર સોલ્યુબિલિટી એટલે આપણે S દર્શાવેલો છે। તો ભાઈ હમણાં જ મેં તમને કીધું આ જેટલો દ્રાવ્ય થાય ને
એટલી દ્રાવ્યતા તમને એટલે એટલા પ્રમાણમાં તમને બંને આયનો જોવા મળશે. તો Sp બરાબર Ba plus 2 આયન અને SO4 minus 2 આયન. તો સોલ્યુબિલિટી ઇન્ટુ સોલ્યુબિલિટી અને S અને આની S તો S સ્ક્વેર. આ કોનો સૂત્ર થયું ભાઈ કે Sp. હવે એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે. સામાન્ય રીતે નિયત તાપમાને Ksp નું મૂલ્ય નિયત જ હોય, કેમ કે હમણાં જ વાત કરી કે ભાઈ એનું સંતૃપ્ત દ્રાવણ લઈ લો. સંતૃપ્ત મતલબ તમને ખબર છે કે પૂરેપૂરો દ્રવ્ય ઓગળી દે, હવે પછી એમાં વધારે માત્રામાં દ્રવ્ય ઓગળવાનું જ નથી. તો આનો મતલબ એમ થયો કે જે તે કોઈ પણ અલ્પ દ્રવ્ય ક્ષાર હોય એની નિયત તાપમાને દ્રાવ્યતા હંમેશા અચળ જ હોય. એનો મતલબ એમ થયો કે Ksp નું મૂલ્ય પણ જે તે ઘટક માટે જે તે તાપમાને અચળ જ તમને જોવા મળશે. તો અહીંયા BaSO4 માટે BaSO4 માટે Ksp એનું મૂલ્ય 1. BaSO4 જે છે એના માટે એની વેલ્યુ જે છે 1.1 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. 1.1 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત જેટલું આ Ksp નું મૂલ્ય જે છે આપણને આપી દેવામાં આવ્યું હોય, માની લો કે બરાબર. તો એના આધારે આપણે સોલ્યુબિલિટી ગણવી હોય તો ગણી શકાય. આ 25 સેલ્સિયસ તાપમાન અથવા 298 કેલ્વિન તાપમાને BaSO4 ના Ksp નું મૂલ્ય છે બરાબર. હવે આ વેલ્યુમાં મૂકો તો આવું થાય કે નહીં ભાઈ? 1.1 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત બરાબર S નો સ્ક્વેર. તો S જોતો હોય તો S બરાબર અંડર રૂટ 1.1 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 10. 1.1 નું વર્ગમૂળ 1.05 ઇન્ટુ 10 ટેન ટુ માઇનસ 5. તો એનો મતલબ એમ થયો કે અહીંયા દરેક આયનની દ્રાવ્યતા, દરેક આયનની દ્રાવ્યતા કેટલી થશે ભાઈ? તો કે ભાઈ દરેક આયનની દ્રાવ્યતા 1.05 ગુણ્યા 10 ની માઇનસ 5 કાત મોલર જેટલી તમને જોવા મળશે. તો મિત્રો બે વસ્તુ થઈ. Ksp જાણતા હોય તો જે તે અલ્પ દ્રવ્ય ક્ષારની દ્રવ્યતા તમે આ સૂત્રની મદદથી મેળવી શકો. ઊંધું કે જો દ્રવ્યતા જાણતા હોય તો Ksp મેળવી શકો. એટલે આ ટાઈપના દાખલાઓ જે છે એ આપણને પૂછાય છે. JEE નીટ ની અંદર સૌથી વધારે આ ટોપિકમાંથી પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે, જેના પણ આપણે આ ટોપિક પછી પછી આપણે એની પણ ચર્ચાઓ કરશું. હવે ભાઈ દર વખતે કઈ આ જ રીતના આયનો હોય એવું તો જરૂરી નથી. માની લ્યો કે ઝિર્કોનિયમ ફોસ્ફેટ ZR પ્લસ 4 આયન અને PO4 માઇનસ 3 આયન. ઝિર્કોનિયમ ZR આ ZR પ્લસ 4 આયન અને ફોસ્ફેટ માઇનસ 3 આયન. એટલે ઝિર્કોનિયમ ફોસ્ફેટ નામનો ઘટક જે છે એની આપણે Ksp જે છે એની ચર્ચા કરવી છે. એના પહેલા હજી એક નાનું ઉદાહરણ લઈ લઈએ આપણે, આની હમણાં ચર્ચા કરીએ પણ પહેલા એક નાનું ઉદાહરણ લઈએ. BaCl2 માની લો બરાબર. BaCl2 કોઈ એક ઘટક છે અને એના માટે થાય અને આપણે Ksp ગણવાનો કહીએ. કહેવાનો Ksp જે છે Ksp નું સૂત્ર તથા દ્રવ્યતા સૂત્ર મેળવ. હવે અહીંયા શું હતું ભાઈ કે બેરિયમ સલ્ફેટ નું વિઘટન થાય એટલે એક બેરિયમ ને એક સલ્ફેટ, બે એક એક ઘટક હતા. અહીંયા BaCl2 માં શું થશે બરાબર જોજો. BaCl2 tends to Ba plus 2 વત્તા 2Cl minus. હવે આના માટે Ksp નું મૂલ્ય તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ Ba plus 2 આયન એનો કોઈ સહગુણક નથી તો કઈ સાંદ્રતા એમનો મજા આવશે, પણ આના માટે Cl માઇનસ નો સ્ક્વેર થશે. જે અગાઉ આપણે શીખી ગયા છીએ તો એ રીતે સ્ક્વેર બતાવવો પડે. બીજી એક વાત કે માની લો કે આની દ્રાવ્યતા S મોલર છે, એટલે આ S મોલર જેટલો દ્રાવ્ય થાય તો આની દ્રાવ્યતા S મોલર જ થાય, પણ આની 2S મોલર થાય. આ ધ્યાનમાં રાખવું પડે ખાસ. તો આ કિંમતો આની અંદર તમે એડ કરો એટલે આ S થાય અને આ 2S નો સ્ક્વેર થાય. એનો મતલબ એમ થયો બેનો વર્ગ 4, S ઇન્ટુ S સ્ક્વેર એટલે 4S નો ઘન, જે Ksp નું સૂત્ર થાય.
એટલે જો તમને સોલ્યુબિલિટી આપી દીધી હોય તો આ રીતે તમે કેએસપી મેળવી શકો ઊંધું કેએસપી આપ્યો હોય તો તો સોલ્યુબિલિટી ને કરતા બનાવો તો s નો ઘન બરાબર ksp ના છેદમાં 4 ksp ના છેદમાં 4 તો s બરાબર ઘનમૂળમાં ksp / 4 અથવા નામે લખાય કે ksp / 4 એની એક તૃતીયાંશ ઘાત તો આ રીતે તમે વર્ણવી શકો તો આવી રીતે કોઈ પણ ઘટક જે છે એનું તમારે ઉદાહરણ લેવું હોય એટલે ksp એનો ગણવો હોય તો એના માટે આપણે આવી ચર્ચા કરી શકીએ જેમ કે તો મિત્રો હવે આપણે ઝિર્કોનિયમ ફોસ્ફેટ જે છે એના માટે થઈને આજ રીતે વિગતે ચર્ચા કરીએ તો ઝિર્કોનિયમ પ્લસ 4 આયન અને PO4 માઈનસ 3 આયન હોય તમે જાણો છો એ પ્રમાણે કે આયન જે હોય એનું સૂત્ર સ્વરૂપમાં તમારે ગમે ત્યારે લખવું હોય ત્યારે હંમેશા વીજભાર જે છે એને આ રીતે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ 4 વડા ને ગુણીએ 3 વડા ને ગુણીએ તો આમ લખાય ZR 3 અને PO4 4 ટાઈમ્સ આ ઝિર્કોનિયમ ફોસ્ફેટ ઝિર્કોનિયમ ફોસ્ફેટ એના માટેની વાત થઈ આ અલ્પદ્રવ્ય ક્ષારનો સૂત્ર છે તો ZR 3 PO4 4 ટાઈમ્સ આના માટે આમ લખી શકીએ કે ZR + 4 એના મોલ કેટલા છે ભાઈ આગળ તો આગળ મોલ માટે આ 3 જે છે એ લખું છું સાથે સાથે આ ફોસ્ફેટ આયન જે છે એના મોલ કેટલા થશે 4 અને એ આપણને અહીંયા ફોસ્ફેટ જે છે એ 4 ફોસ્ફેટ એટલે કે PO4 - 3 આયન હું આમ લખું છું માની લો કે આની સોલ્યુબિલિટી S મોલર હોય તો આની સોલ્યુબિલિટી 3S થાય અને આની 4S થાય શું કામ તો કે ભાઈ આના 3 આયનો ઉત્પન્ન થાય જ્યારે આના કેટલા આયનો ઉત્પન્ન થાય 4 આ વસ્તુ ભૂલવાની નહીં બરાબર ખાસ ગણતરી માટે ધ્યાનમાં રાખવાનું KSP નું સૂત્ર આપણે જેમ તારવીએ છીએ પ્રમાણે KSP બરાબર તો કે ભાઈ ઝિર્કોનિયમ + 4 આયન જે છે એનો ઘન એટલે એની સાંદ્રતાનો ઘન અને ફોસ્ફેટ - 3 આયન જે છે એની સાંદ્રતાને કેટલી ઘાત 4 ઘાત હવે આપણે સોલ્યુબિલિટી જે છે એડ કરી દઈએ એટલે કે ksp બરાબર અહીંયા થશે 3s નો ઘન અને અહીંયા થશે 4s ની 4 ઘાત બરાબર કેમ કે સોલ્યુબિલિટી s છે તો આવા સંજોગોમાં 3 તેરી 9 તેરી 27 એટલે 27s ઘન ગુણ્યા ચોકે ચોકે 16 ચોકુ 64 ચોકુ 256 તો 256 s ની 4 ઘાત હવે 27 અને 256 બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે 6912 s ની કેટલી ઘાત થાય 7 ઘાત થાય જો આપણે સોલ્યુબિલિટી જોતી હોય તો શું કરવાનું ભાઈ તો કે s ની 7 ઘાત બરાબર ksp છેદમાં 6912 હવે સપ્તમૂળ કાઢી નાખવાનું એટલે s બરાબર ksp / 6912 એની 1/7 ઘાત તો આ રીતે તમે કોઈ પણ ઘટક માટે થઈ અને ksp નું સૂત્ર તમે મેળવી શકો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની સામાન્ય રીતે આ ab ઘટક છે સમજો તો ab ઘટક એટલે a પ્લસ અને b માઈનસ તો આવા ksp બરાબર હંમેશા s સ્ક્વેર થશે માની લો કે a to b અથવા a b to એના માટે હંમેશા ksp નું મૂલ્ય જે છે એ શું થાય તો કે તમે જાણો છો એ પ્રમાણે 2 a છે અને 1 b છે અથવા 1 a છે અને 2 b છે તો એવા સંજોગોમાં 1 માં s આવે અને 1 માં 2s આવે અથવા અહીંયા 2s અને અહીંયા s આવે આનો પાછળ સ્ક્વેર આવે એટલે આવા સંજોગોમાં હંમેશા 4s ક્યુબ તમને જોવા મળશે બરાબર મળ્યો કે AB 3 આવ્યો અથવા A to B AB 3 અથવા A 3 B આવા સંજોગોની અંદર અથવા A to B 2 A to B 2 સોરી આ A
AB3 अथवा A3B तो आवा संजोगों नी अंदर आमा S आवे आमा 3S आवे पाछानो घन आवशे अहींया जे छे ई ज रीतना 3S नो घन आवे अहींया S आवे तो आवा संजोगोमां KSP नुं सूत्र तमे मेळववा जशो तो 3 9 3 27 એટલે 27 S ની 4 ઘાત તમને મળે તો આવી રીતે કોઈ પણ ઘટકો જે છે એના માટે રહીને તમે આવું સામાન્યકરણ પણ કરી શકો માની લો કે કોઈ M ઘટક જે છે અને સાથે સાથે જે છે એ અન્ય કોઈ ઘટક જે છે કે આ X ઘટક જે છે એના અહીંયા P જેટલા ધન આયન નો વિજભાર હોય અને ઋણ આયન જે છે એ Q જેટલો વિજભાર ધરાવે છે સમજો કે આ જે છે એ A ઘટક હોય અને આ છે એ B ઘટક હોય તો આવા કોઈ પણ આયન જે છે એને આપણે વર્ગીકૃત કરીએ ત્યારે આવું લખવાના M પ્લસ P ઘટક અને આ જે છે એને વર્ગીકૃત કરીએ ત્યારે આપણે આવું લખવાના કે ભાઈ B મોલ જે છે ઈ X ઘટક જેનો વિજભાર જે છે ઈ Q જેટલો છે હવે આનું જ્યારે તમે KSP જે છે એ ધ્યાનમાં લો ત્યારે આપણે આમ લખો ને કે ભાઈ M પ્લસ P એની A ઘાત અને અહીંયા X માઇનસ Q એની B ઘાત લખવાના છીએ બરાબર હવે સોલ્યુબિલિટીની જ્યારે વાત આવે ત્યારે સોલ્યુબિલિટી બરાબર A ઇન્ટુ S એની A ઘાત થાય અને B ઇન્ટુ S એની પછી B ઘાત થાય જ્યારે સોલ્યુબિલિટીની વાત આવે તો KSP નું મૂલ્ય આના માટે થઈ અને આવું લખી શકાય કે ભાઈ A ની A ઘાત ઇન્ટુ S ની A ઘાત B ની B ઘાત ઇન્ટુ S ની B ઘાત તો આ A ની A ઘાત અને B ની B ઘાત અને S જે છે એની A પ્લસ B ઘાત મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે ગમે એ લઈ શકાય જેમ કે આપણી ટેક્સ્ટ બુક જે છે એની અંદર આ બાબતે આપણને MX XY સ્વરૂપ આપેલું છે MX MX XY બરાબર અહીંયા પ્લસ P અને અહીંયા માઇનસ Q તો આના માટે આ જ વસ્તુ તમારે લખવી હોય KSP તો KSP બરાબર આના આધારે લખો તો શું લખી શકાય ભાઈ તો કે ભાઈ જે X છે એની X ઘાત Y છે એની Y ઘાત અને સોલ્યુબિલિટી જે છે એની X પ્લસ Y ઘાત એટલે કોઈ પણ ઘટક માટે તમારે આ સૂત્ર બનાવવું હોય એ તમે ઇઝીલી બનાવી શકો દાખલા તરીકે હવે તમને એમ કહું કે ભાઈ AgCl માટે KSP શું થાય તો ભાઈ AgCl માં અહીંયા આપણે X અને Y વિચારો તો X બરાબર 1 Y બરાબર 1 તો તમે જાણો છો 1 ની 1 ઘાત 1 ની 1 ઘાત એટલે કઈ લખવાનું હોય નહીં પણ સોલ્યુબિલિટી ની 1 વત્તા 1 ઘાત એટલે આનો સીધો સૂત્ર મળી જાય KSP બરાબર S ની 1 પ્લસ 1 એટલે કેટલા થશે ભાઈ S નો વર્ગ સીધો તમે ગણી શકો એ જ રીતના હમણાં આ ઝિર્કોનિયમ ફોસ્ફેટ ની વાત કરી હતી આપણે ઝિર્કોનિયમ ફોસ્ફેટ તો ઝિર્કોનિયમ ફોસ્ફેટ જે છે એનું સૂત્ર તમારે તરવું હોય તો આ સામાન્ય સ્વરૂપ દ્વારા એકદમ ઈઝી પડે કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ KSP બરાબર X ની X ઘાત Y ની Y ઘાત અને S ની X પ્લસ Y ઘાત તો આ ઝિર્કોનિયમ આ ફોસ્ફેટ ZR thrice PO4 4 ટાઈમ્સ તો અહીંયા તમને ખબર છે કે ભાઈ X બરાબર 3 Y બરાબર 4 તેવા સંજોગોમાં 3 ની 3 ઘાત 4 ની 4 ઘાત અને S ની 3 વત્તા 4 ઘાત આ KSP નું સૂત્ર થાય તો 3 ની 3 ઘાત એટલે આપણે બોલ્યા હતા 27 4 ની 4 ઘાત એટલે આપણે ચોકે ચોકે 100 ચોકો 64 ચોકો 256 બોલ્યા હતા અને S ની 3 વત્તા 4 એટલે 7 ઘાત તો આ બંનેનો ગુણાકાર કરો એટલે 6912 થાય તો ભાઈ આ સૂત્ર જે છે એ સામાન્યકરણ થયું કહેવાય આવા સૂત્રની મદદથી કોઈ પણ અલ્પદ્રવ્ય ક્ષાર જે છે એનો દ્રવ્યતા ગુણાકાર આપણે નક્કી કરી શકીએ અને જો દ્રવ્યતા ગુણાકાર જાણતા હોય તો આપણે એની સોલ્યુબિલિટી જે છે એ આ સૂત્રની મદદથી નક્કી કરી શકીએ
મિત્રો આ દ્રવ્યતા ગુણાકારનો અનુરૂપ કોયડો 7.26 છે એની આપણે ચર્ચા કરી લે એના જેવો 7.27 પણ છે જે તમે જાતે ગણજો પણ 7.26 સિમ્પલ દાખલો છે A2X3 માટે S ગણો હમણાં તમને KSP નું સૂત્ર જે છે એ સમજાવેલું હતું કે ભાઈ આ A2X3 હોય તો તમે જાણો છો કે 2A પ્લસ ગમે જે કંઈ પણ એની ઘાત આવે બરાબર કે x ઘાત અને પ્લસ 3 મોલ x જે છે એની y ઘાત એટલે વીજભાર જે છે y બતાવેલો છે તો આનું સોલ્યુબિલિટી s હોય તો આની 2s અને આની 3s થાય તો આનો KSP બરાબર 2s નો સ્ક્વેર અને 3s નો ક્યુબ આ રીતે આપણે KSP જે છે દર્શાવી શકીએ 2 નો વર્ગ 4 તંતે 9 તરી 27 એટલે 27 ગુણ્યા 4 s નો વર્ગ ઇન્ટુ s નો ઘન આવા સંજોગોમાં 27 ચોકો 108 108 બરાબર 108 s ની 5 ઘાત આવવાનું સૂત્ર થશે આ KSP નું સૂત્ર થયું હવે આપણને s ગોતવાનો કીધો છે એટલે સોલ્યુબિલિટી ગોતવાની કીધી છે અને KSP આપી દેવામાં આવ્યો છે નિયત તાપમાને તો s ની 5 ઘાત બરાબર KSP ડિવાઇડ બાય 108 1.1 ઇન્ટુ 10⁻²³ ડિવાઇડ બાય 108 કરો એટલે આનું મૂલ્ય જે છે s ની 5 ઘાત લગભગ બરાબર આપણે એમ ગણી લે કે 1.1 ગુણ્યા 10⁻²૫ ઘાત જેટલું મળે જેને આપણે એમ સમજી લઈએ કે 1.1 એટલે એ લગભગ બરાબર 1 ગણી લે તો s ની 5 ઘાત બરાબર 1 ગુણ્યા 10⁻²૫ ઘાત હવે મારે આનું પંચમૂળ કાઢવાનું છે તો 1 નું પંચમૂળ એટલે તમને ખબર જ છે કે 1 અને 25 નું પંચમૂળ એટલે 10⁻⁵ ઘાત તો આ સોલ્યુબિલિટી જે છે મને આ રીતે s જે છે એટલે કે દ્રાવ્યતા જે છે એ 1 ગુણ્યા 10⁻⁵ ઘાત મોલર જેટલી પ્રાપ્ત થાય આ રીતે જો KSP આપી દેવામાં આવ્યો હોય તો કોઈ પણ ઘટકની એનું જે સૂત્ર આપેલું હોય એના આધારે આપણે KSP નું સૂત્ર મેળવી લેવાનું અને એના ઉપરથી આપણે એનું જે તે ઘટકનું જે મૂળ કાઢવું પડે એ મૂળ કાઢી અને પછી આપણે સાંદ્રતા જે છે એ નક્કી કરી શકીએ